ચાલો આજે આપણે છે ને વિસ્થાપન, ધાતુની વિસ્થાપન પ્રક્રિયા જોવાની છે. ધાતુની વિસ્થાપન પ્રક્રિયા, ધાતુ તરીકે અહીંયા આપણે લોખંડની થીલી લીધી છે. ધાતુ તરીકે અહીંયા લોખંડની થીલી તમે જોઈ શકો છો. બીજું અહીંયા કોપર સલ્ફેટ CuSO4, આ કોપર સલ્ફેટ લીધું છે. કોપર સલ્ફેટ અહીંયા આપણી પાસે જે પદાર્થ છે એની અંદર અહીંયા ટેસ્ટ ટ્યુબ છે, થોડુંક પાણી ઉમેરીએ. પાણી ઉમેરી એટલે આ FeCuSO4નું દ્રાવણ બની ગયું, જે તમને અહીંયા મેં તૈયાર કરીને આપેલું છે. એક પેલું દ્રાવણ છે એમાં હમણાં જ ખીલી નાખી છે, 10 મિનિટ પહેલાં. જો 10 મિનિટ પહેલાં ખીલી નાખી છે, તમે જોઈ શકો છો કે ખીલીની અંદર વિસ્થાપન, જે દ્રાવણ હતું ને, દ્રાવણની અંદરથી કોપર હતું એનું વિસ્થાપન થઈ ગયું, છૂટું પડી ગયું અને ક્યાં આવી ગયું, અહીંયા લોખંડની ખીલી ઉપર કોપર આવી ગયું. તમે ઘસીને જોઈ શકો છો આની અંદર કે કોપર ખીલીની અંદર આવી ગયું અને અંદર દ્રાવણ શેનું બની ગયું, FeSO4નું. જો વધુ આ એક દિવસ પહેલાંનું છે એટલે આછું દ્રાવણ થઈ ગયું છે. વધુ જો એની અંદર FeSO4નું દ્રાવણ થઈ ગયું, એને પહેલાં દિવસનું દ્રાવણ છે એ અહીંયા છે, એક રાત પહેલાંનું. એમાં જો આ ખીલી તમે જોવાય છે, એમાંથી આમ અલગ કરો ને તો દેખાય કોપર સલ્ફેટનું દ્રાવણ. અહીંયા કોપર લાગી ગયું છે ને ઉપર પર, વિસ્થાપન છે. અને અહીંયા જે દ્રાવણ હોય તમે નીચે અહીંયા જોઈ શકો છો, FE અહીંયા જો FE છૂટું પડી ગયું છે, અહીંયા FeSO4 સાથે જોડાઈ ગયું છે નીચે. તો આ રીતે આપણે વિસ્થાપન પ્રક્રિયા ગણી શકીએ કે ખીલી ઉપર એક વસ્તુ પર બીજા વસ્તુનું પડ ચડાવવાનું હોય ને કોપરનું, તો આવી રીતે કોપરનું પડ ચડી જાય.